गांधीनगर थी विपुल भाई चौधरी ની એમના ફાર્મ ઉપર થી પોલીસે કરી અટકાયત। કોઈ સમાજ નું સંગઠન કરવું એ જો ગુનો હોય, વિપુલ ભાઈ ચૌધરી સમાજ માટે એક વેગ ધારણ કર્યો છે કે મારા સમાજ નું ઉત્થાન કઈ રીતે થાય। એ રીતે છેલ્લા ઘણા સમયથી માન્ય વિપુલભાઈએ આજના ચૌધરી પાટીદાર સમાજનું સંગઠન કરવાનું કામ કરી રહ્યા હતા। જો આજના ચૌધરી સમાજનું સંગઠન કરવું એ જો ગુનો હોય તો આજે આપના મીડિયાના માધ્યમથી હું આહવાન કરું છું આ રાજ્યની સરકારને, આ રાજ્યની એસીબીને, આ રાજ્યની પોલીસ તંત્રને, આ રાજ્યની ક્રાઇમ બ્રાન્ચને, આ રાજ્યના સાયબર ક્રાઇમને કે આ રાજ્યના સીઆઈડી ક્રાઇમને કે સમસ્ત ચૌધરી સમાજની ધરપકડ કરો। અમે તમારા ગુલામ રહીશું અને તમે અમારા આકાઓ રહીજો અને અમને ગુલામ બનાવી દો। જો સમાજનું સંગઠન કરવું એ ગુનો હોય અને એને ગુના રૂપે તમે જો વિપુલભાઈ ચૌધરીની આજે ધરપકડ કરી હોય તો અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાજ્યનું તંત્ર, પોલીસ તંત્ર, પોલીસ તંત્ર સમજી લે કે જો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અને આ પરિસ્થિતિને પાછી વાળવા માટે જો તૈયાર નહીં થાય તો દરેક રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાશે એવી જો બ્રહ્મા હોય તો નીકળી જાય। અને અમે અત્યારે હાલ ગોધી જીત્યા માર્ગે આનો પ્રતિકાર આપવાના છે, પરંતુ વહેલામાં વહેલાની તકે માન્ય વિપુલભાઈને ધરપકડમાંથી મુક્ત કરે, નહીં આગામી સમયની અંદર દરેક ક્ષેત્રે આ રાજ્યની સરકાર હોય કે દરેક સંગઠનો ને જો આ સામનો કરવો પડશે તો કરીશું, પરંતુ એને પડકાર આપીશું। મહત્ત્વની વાત જ એ છે કે વિપુલભાઈ ચૌધરીનું કદ વધી રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર વિપુલભાઈ ચૌધરી મોટી સંખ્યામાં સંગઠનની રચના માટે મોટા સંમેલનો, સંગઠનની મિટિંગો કર્યા છે, જેમાં હજારોની સંખ્યાની અંદર તો લોકો પધારી આવે છે પોતાની સ્વૈચ્છિક રીતે। એ જ મોટી સરકારને 2022ની ધરપકડ કરી રહી છે એ અત્યંત ખોટું છે। આ માત્ર ચૌધરી સમાજ માટે ખોટું નથી, પણ આ રાજ્યના તમામ સમાજો માટે આ એક ચેતવણી રૂપ આ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।